લંપી વાયરસ દૂર થાય તે માટે નાગલપુર ગૌશાળા ખાતે પોળાઈની જાણીતી ઝૈણા ડેરીના પરિવાર દ્વારા આયોજિત માંડવી તાલુકા કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળ દ્વારા યાગ ગૌયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું સ્ટોરી બાય પરેશ જોશી મા ન્યૂઝ લાઈવ માંડવી કચ્છ ગુજરાત વિશ્વાની દેવ સભિત્ર દુરિતાની પરા અશુભ જદભદરંતનના આજ રોજ માંડવી તાલુકાના નાગલપુર ગામે ગૌશાળાની અંદર ઘણા સમયથી ગૌવંશમાં જે આપણે લંપી નામનો રોગ જોઈ રહ્યા છીએ એના નિવારણ માટે ભૂદેવો આગળ આવ્યા છે એમાં એ માંડવી તાલુકા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ એમના પ્રમુખ શ્રી દીક્ષિતભાઈ આદિજી એનું આખું મંડળ છે એનો એવો પ્રયત્ન કે આ લંપી નામનો રોગ વૈદિક યજ્ઞ દ્વારા નાબૂદ થાય અને સારું એનું આરોગ્ય થાય આખા કચ્છમાંની આખા ભારતમાં જ્યાં જ્યાં આ રોગ પ્રસરો છે આ ગૌવંશ બચે આપણો ગૌવંશ બચે ગા વિશ્વસ્ય માતા રહ ગાય છે એ વિશ્વની માતા છે જેમ આપણે આપણી માતાનું રક્ષણ કરીએ એમ ગૌવંશનું રક્ષણ કરવું આપણે બધાની ફરજ છે આપણે બધા હિન્દુઓ છીએ તો આપણી તો પરમ પરમ પવિત્ર ફરજ છે એની એટલે આ ગૌશાળાની અંદર આજે માંડવી તાલુકા કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળ વૈદિક યજ્ઞનું આયોજન થયું સુંદર આયોજન થયું આનાથી ભગવાનને અમે આજ પ્રાર્થના કરી છે કે લંપી નામનો રોગ ઝડપથી નાબૂદ થાય અને આપણો ગૌવંશ બચે આમ તો જોઈએ ને તો અંગ્રેજો પહેલાં અંગ્રેજો આપણા દેશમાં આવ્યા પહેલાં એમ કહેવાતું કે જેની પાસે ઝાઝા ગૌવંશ હોય ને એ સૌથી શ્રેષ્ઠ ધનવાન કહેવાત હતો એટલે આપણે ગૌવંશનું ખાલી પૂજા કરવી એને ખાલી સારી જગ્યાએ બેસાડવા એટલું જ એનું રક્ષણ નથી પણ સારી રીતે આવી રીતે આરોગ્યને માટે થઈને યજ્ઞ કરવા એનું સારી રીતે એનું સંવર્ધન થાય એ પણ બહુ જરૂરી છે એ હેતુથી આજે આ ગૌશાળાની અંદર સરસ મજાનું વૈદિક યજ્ઞ સંપન્ન થયો એનાથી ગૌ માતા નો વંશ વધશે અને બચશે એવી અમારી પ્રાર્થના છે આજરોજ આ જે યજ્ઞ કાર્યક્રમ થયો યજ્ઞિય વૈદિક જે પરંપરા પ્રમાણે જે યજ્ઞ થયો એની અંદર માંડવી કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ દ્વારા આયોજિત થયું અને ઝરણા ડેરી કોડાઈ તરફથી એનું આખું જે એનું જે કાંઈ પણ એનું શું કહેવાય એનું જે કાંઈ પણ અનુદાન હતું એના તરફથી રહ્યું છે એટલે સૌ દાતાશ્રીઓનો પણ અમે આભાર માનીએ છીએ અસ્તુ માંડવી તાલુકા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ દ્વારા રોજ ગૌ યજ્ઞનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં ગૌ યજ્ઞના મુખ્ય મનોરથી જૈણા ડેરી માતૃશ્રી મંજુલાબેન સાવલા અને છાયાબેન લાલન પરિવાર સંપૂર્ણનો પરિવારનો સહયોગ અમને આ ગૌયજ્ઞ કાર્યની અંદર પ્રાપ્ત થયો જેમાં આ યજ્ઞ નાગલપુર ખાતે ગૌશાળા જે પાંજરાપોર છે એની અંદર જે ટ્રસ્ટી મંડળ છે એ જગદીશસિંહ બાપુ અને એની સમગ્ર ટીમનો પણ ખૂબ સુંદર સહયોગ પ્રાપ્ત થયો આ ગૌયજ્ઞ શા માટે એક વિચાર આવે યજ્ઞો ઘણા બધા વર્તમાન સમયની અંદર થતા હોય છે તો હાલ આપણે જાણીએ છીએ કે જે લંપી નામક એક રોગ ગાય માતાની અંદર દિન પ્રતિદિન ફેલાવો થતો જાય છે તો આ રોગ મૂળમાંથી દૂર થાય એનું જો કોઈ ઉત્તમ સાધન હોય તો એ યજ્ઞ છે તો વેદોની અંદર ઉપનિષદોની અંદર જે યજ્ઞની કલ્પના ઋષિઓ દ્વારા થઈ છે તો એ ગૌયજ્ઞ આજના દિવસે વૈદિક બ્રાહ્મણો દ્વારા માંડવી તાલુકા કર્મકાંડવી બ્રાહ્મણ મંડળ દ્વારા નિશુલ્ક રીતે એક પણ રૂપિયા દક્ષિણા લીધા વગર એ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યો તો બ્રાહ્મણો પણ આ કાર્યની અંદર જોડાયા સાથે સાથે આ કાર્યની અંદર ઘણા બધા સામાજિક અગ્રણીઓ જોડાયા છે ઘણા બધા સાધુ સંતો પણ સવારે સ્વામિનારાયણ મંદિરથી સંતો પણ પધાર્યા હતા અને એમણે પણ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવ્યા છે સામાજિક આગેવાનમાં હિન્દુ યુવા સંગઠનના પ્રમુખશ્રી રઘુવીરસિંહ જાડેજા અને અન્ય પણ ઘણા બધા સામાજિક આગેવાનો રાયણ કોડાય બિદડા આદિ આદિ ગામોથી અમારી સાથે આ ગૌયજ્ઞની અંદર જોડાયા હતા અને સાથે સાથે ગઢશીશા અંબાધામથી પૂજ્યમાં અંબા સ્વરૂપા શ્રી ચંદુમાનો પણ સહયોગ અમને ભૂદેવોને ખૂબ સરસ રીતે પ્રાપ્ત થયો યજમાન પરિવારને પણ રૂડા ચંદુમા અને ઉષામાના આશીર્વાદ પ્રાપ્ત થયા અને સાથે માન્યુઝને તો અમે કઈ રીતે ભૂલીએ કારણ કે આવા કાર્યોની અંદર જે પરેશભાઈ જોશી ખૂબ ઉત્તમ સેવા આપે છે તો આ માન્ય બ્રહ્મ સમાજ પૂજ્ય જ્યાં જુઓ તો માતા અમારા ચંદમાં પરમરેશ્વર રડી પડ્યા ગાયને ભૂસો પલારી લેવા દેવા ગયા ગાયના ટેમ્પા ખાલી કર્યા ગયા એક બે ગાયો તેટલી બીમાર હતી રડીને પાણી ન પીધું આવી ગાયોની તકલીફ માટે એવી પ્રેરણા મળી એવી ગાયોને એવી દુઃખ નીકળી આવ્યું છે એની પ્રેરણાઓ બ્રહ્મ સમાજને મળી આ ભગવાન નિરાકાર નિરંજન છે પ્રગટ નથી થતો પણ એની પ્રેરણાઓ બ્રહ્મ સમાજે લીધી અને તરત લીધી તો ભલે પણ કાર્ય કરવા માંડી ગયું પોતાનો ખર્ચો કોઈના પાસે પૈસો ન લીધો અને આવો કાર્ય કર્યો એટલે આપણે બ્રહ્મ સમાજને ભગવાનનું મુખ છે એને પણ આપણે વધાવીએ છીએ બોલ શ્રી અંબી જગદીશભાઈ ટ્રસ્ટી અને માંડવીના પાંજરાપડ વિશે પણ આપણને એવું સરસ સહકાર મળ્યો સરસ એવું અભિવાદન મળ્યું આપણે એને પણ વધાવીએ છીએ ધારા મુખ્ય યજમાન પૂજ્યશ્રી જગદીશભાઈ જયરામભાઈ તરફથી પણ જયાબેન લાલન તરફથી પણ આપણને સરસ એવો છાયાબેન લાલન તરફથી પણ આપણને એવો સરસ સહકાર મળ્યો આજ વાત કરવી સહેલી છે એના તન મન અને ધનની બલિદાની હોય તો આવા કાર્ય થાય આવા જૈન સમાજ પણ આપણને એટલો સહકાર આપ્યો એનું પણ આપણે અભિવાદન કરીએ છીએ બો જય અંબે જય ભવાની શ્રી ગણેશમા પરમ ભૂજ્યામાં અંબામાની કૃપાથી પરમાત્માની કૃપાથી શ્રી કૃષ્ણ ભગવાન ખૂબ ગાયો ચારી અને કૃષ્ણ ભગવાને ગાયોનો તો કેટલું હતું એ તો આપણે બધાને જ ખબર છે આજે આવું સરસ ગૌશાળામાં કયો મંડળ દેરી મંડળ છાયાબેન અને લાલન પરિવાર લાલન પરિવાર અને જ્યોતિષ જ્યોતિષ મંડળ કર્મકાંડ મંડળ આવા સર્વ આ ગૌશાળાવાળા કેટલો બધો લાભ આપ્યો બધાને અને ભૂદેવોને ખરેખર ધન્યવાદ છે કે આટલા બધા યજ્ઞ આ કથાઓ કેટલું એનું પોતાનું કાર્ય હોય છતાં બધું છોડી અને ગાયો માટે બિચારા બધા અહીંયા આવ્યા છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે અને આ ગાયોને બહુ તકલીફ છે હું રોજ ગાયોને ઘાસના ટાઈમ પર નાખવા જાઉં મને પોતાને જીવ ભરે અને જોઈને મને પોતાને કંપારી છૂટી જાય છે બે મમ્મામાં તેમની રક્ષા કરજે ગાયોની ગાયો માની રક્ષા કરજો એ માં તમે એવી રોજ માને પ્રાર્થના કરું અને આજે યજ્ઞમાં મને પણ લાભ મળ્યો લક્ષ્મીનારાયણ મંદિર ગણસિંસાના મહારાજે મને વાત કરી કે આમંત્રણ પત્રિકા આપવા માટે આવ્યા હતા તમારે ત્યાં આવવાનું છે હું તો આ તો આમંત્રણ પત્રિકા ન હોય તોય પણ હું આવી જાઉં આવે ગાયો માટે તો આવવા માટે તો શું કોઈ કે બલિદાન આપો તો બલિદાન પણ આપણે આપી દઈએ ગાયો માટે દસરાથ દાદાએ લગ્નમાં બેઠા હતા ને એમને ખબર પડી કે ગાયોના ધણોના દણ જાય છે ચોથે પેરે ભરમાડ તોડી અને ગાયોના ધણના દણને બચાવી લીધા હતા એવા તો કેટલા કેટલા મહાવીરો થઈ ગયા છે કે જે ગાયો માટે પ્રાણ આપી ગયા છે તો ખરેખર માને પ્રાર્થના કરીએ અને પરમાત્માને પણ પ્રાર્થના કરીએ કે અમારા ગૌવંશનો રક્ષા કરજો ગૌવંશ છે તો જ આપણે છઈએ તો જ આપણે છઈએ ખરેખર આટલા બધા પરિવારે આ જૈન પરિવારે અને ગૌશાળાના બધા ટ્રસ્ટીઓએ અને ભૂદેવોએ ઉષામાં પણ આજે ગાયોના ઘાસની ગાડી અહીંયા નાખી અંબામાની કૃપાથી વિજયકુમાર વિજયકુમાર ઠક્કર અને પરમભુજ અંબામાની કૃપાથી સર્વે દાન આપણે કાશ્મીરાબેન લોહણસ મહિલા મંડળ તરફથી એણે પણ ઘાસની ગાડીનો ઓર્ડર આપ્યો બીજા બધા પણ ખૂબ દાન આપ્યો મારું તો કહેવાનું એમ જ છે એમાં દસમો પાક તો બધાને કાઢવું જ જોઈએ અને ગાયો કૂતરા પક્ષીમાં વાપરવું જ જોઈએ આમાં જેટલા વાપરાય ને એટલા જ મહાન છે ને એ સત્કારમાં દરેકને ગાયો કૂતરા પક્ષી છે કીડીઓને કીડિયારો પૂરવાનું છે દરિદ્ર નારાયણ છે એમની બધાની ખૂબ સેવા કરશો તો તમારું જીવન સફળ થશે ગુરદેવો તો બહુ મહાન છે ગુદેવો તો ભગવાનના મુખ છે એમની પણ ખૂબ સેવા કરવી એ પણ આપણું ધર્મ છે તો આવી સેવા કરતા રહેજો ખૂબ બધા ભક્તોને જય અંબે જય ભવાની જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય જિનેન્દ્ર જય ગૌ માતા હમણાં જે લંપી નામનું જે બીમારી નીકળી છે ગાયોમાં એના માટે ખાસ મને જૈણા દેરી ગ્રહ ઉદ્યોગ ગામ કોળાએ મને એવો વિચાર આવ્યો હું અને મારો બાબુ એક વખત બેઠા હતા એમ જ બધું ગૌશાળાની ને ગોવાડિયાની ને વાતો કરતા હતા ત્યારે એમ થયું કે મમ્મી આના માટે શું કરવું જોઈએ આપણને તો દવા પણ એટલી કામ આવતી નથી તો એના માટે શું કરવું જોઈએ ત્યારે અમારા એક મહેશ મહારાજ છે નવસમાં રહે છે એમને મેં વાત કરી કે મહારાજ શું કરવું જોઈએ ત્યારે મહારાજે મને કીધું કે મહાવિષ્ણુ યજ્ઞનો યજ્ઞ બી કરવું જોઈએ સાથે સાથે તો દવા સાથે દુઆ પણ કામ આવે એવું ગોઠવો તો કંઈક સારું થાય તો બસ હું અને નિહારા અમે ઓફિસમાં જ બેઠા હતા આ બધી ચર્ચા થઈ પછી મહારાજને ફોન કર્યો આ બધી વાતુથી આ બધો યજ્ઞનો આયોજન કર્યો છે એની સાથે સાથે અમને નો સાથ સહકાર પહેલે તો કુટુંબનો સાથ સહકાર મળ્યો પછી પરિવારનો આ બધી મહંતોનો બધાને અમને સાથ સહકાર મળ્યો એની સાથે સાથે રાજકીય રાજકીય ક્ષેત્રપણે અમને બહુ સાથ સહકાર મળ્યો છે મીડિયાનો પણ અમને બહુ સાથ સહકાર મળ્યો છે જેમ કે આ પાંજરા પાંજરાપોર ટ્રસ્ટ છે અહીંયા માંડવી અને નાગલપુરની વચમાં જે આવેલો છે ત્યાં અમે આ યજ્ઞ કરેલ છે એ લોકોનો પણ બહુ સાથ સહકાર મળ્યો છે અમને ખાસ કરીને એ લોકોનો પણ બહુ ધન્યવાદ અને માં આશાપુરા ન્યૂઝનો પણ ધન્યવાદ બધા વતી જય ચંદુમાં પણ અહીંયા આવ્યા હતા ઉપસ્થિત થયા હતા એમનો પણ બહુ ધન્યવાદ જય જીરેન્દ્ર ગૌ માતા અત્યારે હાલમાં જયના ડેરી તરફથી કરેલો જે આ હવન છે એ અમે માંડવી નાંગલપુર રોડ વચ્ચે અમે આ હવનનું આયોજન કરેલું છે આ આયોજનના મનોરથી મારા મમ્મી છાયાબેન લાલન છે જેમને આ વિચાર આવ્યો મેં હાલમાં થોડું ઘણું આ લંપી નામક રોગ છે એના નિવારણ માટે થોડું ઘણું રસીકરણનું અને એનું પણ બધું આયોજન કરેલું થોડા દેશી નુકસા પણ કરેલા પણ ક્યારેક દવા સાથે કામ ન થાય ત્યારે એવું જૂની કહેવત છે કે દવા સાથે દુવા ખપે તો અમે એના માટે કરી અને દુવાને આવી રીતના માન રાખીને કે અમે આવી રીતના હવન કરાવ્યો અને અત્યારે નાંગલપર મધ્યે અમે આ હવન રાખ્યો છે ખૂબ સરસ અને સફળ હવન રહ્યો એનામાં અહીંયાના જે અમારી જે વિનંતીને માન આપીને જે ખાસ માંડવીના જે તાલુકા કર્મકાંડ વિધવા બ્રહ્માંડ છે જે નિઃશુક્લ નિઃશુક્લે અહીંયા આવી અને તમામ હવન અમને કરાવ્યો છે અને અહીંયાનો જે નાંગલપર ટ્રસ્ટી અહીંયાના જે છે જાડેજા સાહેબ છે એમનો પણ ખૂબ સારામાં સારો અમને સ સહયોગ રહ્યો અને અમને ખૂબ સવારથી કરી અને અત્યાર સુધી જે પણ હવનમાં તે જેટલી પણ અમને જરૂરિયાત હતી પૂરી પાડી છે અને એના માટે અમે ખાસ કરી અને વિદ્વાન સમાજ અને પાંજરાપોળ પર જે સમાજ છે એમના અમે ખાસ અનુમોદનીય છીએ જેણા ડેરી કોળાએ તરફથી આ યજ્ઞનું આયોજન થયેલું આજે તો આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ એમ હતો કે ગાયોમાંથી આ જે લંપી નામનો જે રોગ છે એ ચાલ્યો જાય અને ગાય માતાને આ જે પીડા થાય છે એમાંથી એને મુક્તિ મળે એ માટે અમે આ યજ્ઞનું આયોજન કર્યું હતું આ યજ્ઞ માટે છેલ્લા આઠથી દસ દિવસ સુધી અમારા જે મહેશભાઈ છે જે માંડવી કર્મકાંડ જેમનું મંડળ છે અને મંડળમાં લગભગ વીસથી પચીસ ભૂદેવો છે એ લોકોએ પોતાની નિઃશુલ્ક હાજરી આપી સાથે અમારા કચ્છ મિત્રના જીવરાજભાઈ ગઢવી છે એમણે પણ આ યજ્ઞની જે કચ્છ મિત્ર દ્વારા જે કંઈ જાહેરાતો આપવી જોઈએ એ બધી આપવી એટલે આ બધો આ લોકોએ જે અમને સહકાર્ય કર્યું જૈણા ડેરીમાં તો આ જે સહકાર્ય કર્યું એના બદલ આ અમારો યજ્ઞ એકદમ સફળ થયો અને યજ્ઞમાં ખરેખર અમને પણ બહુ આનંદ થયો અને આવા યજ્ઞો આખા ગુજરાતમાં જે કોઈ બીમારી હોય દાખલા તરીકે કોરોના હોય તો એના કોઈ પણ જે વિદ્વાનો આના જે હોય કર્મકાંડી એ લોકોને પૂછીને આવા જો યજ્ઞો થાય તો આ બીમારીઓ બહુ ઓછી થાય એવી રીતે આપણા મહાભારતમાં કહેવત છે કે દ્રૌપદીનો જન્મ છે ને યજ્ઞ દ્વારા થયો હતો એટલે એને યાજ્ઞિની પુત્રી કહેવાતી હતી તો એવી રીતે દૃષ્ટધૂમના એ દ્રૌપદીનો ભાઈ હતો એ પણ છે ને યજ્ઞમાંથી જ આવ્યા હતા તો એવી રીતે આ યજ્ઞના ઘણા બધા ફાયદો છે પણ આપણા આપણે જે ભૌતિક વાત છે આપણે આધુનિકતામાં ઘણા બધા ઘૂસી જઈએ છીએ અને આપણી જે વિસરાયેલી જે સંસ્કૃતિ હતી એને આપણે ભૂલી જઈએ છીએ તો સમાજને અને તમામ ભારતવાસીઓને મારી એક નમ્ર વિનંતી છે કે આપણી જૂની જૂની પરંપરાના પાના ખોલીએ એમાં ઘણું બધું છુપાયેલું છે અને એને ઉજાગર કરીએ જેથી આપણને પણ ફાયદો થશે અને આપણી સંસ્કૃતિને પણ ફાયદો થશે ગાય માતાને પણ ફાયદો થશે તો બધાએ દવાઓ સાથે આવા જે આપણા પ્રાચીન પરંપરાના જે આપણા વિધ વિધાનો હતા અને મંત્રોચ્ચારો હતા આજે જે અમે એક અહીંયા એક મંત્ર બોલ્યા તો મંત્ર બોલે તો સાથે મંત્ર બોલતાની સાથે જ વરસાદ પડ્યો તો આ એક આવું પવિત્ર અનુષ્ઠાન છે તો આવા અનુષ્ઠાનો બધે ઠેકાણે થવા જોઈએ એવી અમારી જૈણા ડેરી તરફથી અને અમારી આ આખા પરિવારની એક તમારા પાસે નમ્ર વિનંતી છે બસ આગળ કાંઈ નહીં અસ્તું માંડવી તાલુકા કર્મકાંડવી બ્રાહ્મણ મંડળ દ્વારા જે આજે ગૌ યજ્ઞ કરવામાં આવ્યું તેના સૌજન્ય દાતા શ્રી જરણા જયણા દેવી ડેરી કોળા તરફથી એમનો અમે માંડવી તાલુકા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ઉત્તરોત્તર આવી પ્રગતિ કરો તેવા અમે અંતકરણથી તમને આશીર્વાદ પાઠવીએ છીએ અને આવા કાર્યની અંદર હર હંમેશ અમારા સાથે સાથ સરકાર તમે આપજો એવી માંડવી તાલુકા કર્મકાંડ વતી હું દીક્ષિતભાઈ રાજગોર પ્રમુખશ્રી તથા અમારા જિલ્લાના કોર કમિટીના સભ્ય અને માંડવી તાલુકાના પૂર્વ પ્રમુખ મધુકાંતભાઈ જોશી એવા આશીર્વાદ અમે પાઠવીએ છીએ અને માંડવી તાલુકા કર્મકાંડવીત બ્રાહ્મણ મંડળની પૂરી સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવે છે અસ્તુ